आज सवारथी ज धुवाणो મગજમાં ભરાયેલો છે। સવારે બ્રશ લઈને બાલ્કનીમાં ઊભો હતો ત્યારે સફાઈ કર્મચારીએ નીચે કચરાનો ઢગલો સળગાવ્યો। ત્યારથી ધુવાણો પીછો જ નથી છોડતો। નાઈને તૈયાર થતો હતો ત્યારે બા પૂજા કરતા હતા ત્યારે અગરબત્તીનો ધુવાણો। નાસ્તો કરવા બેઠો ત્યારે મમ્મી ગરમા ગરમ થેપલા ઉતારી દેતી હતી ત્યાં તવા પરનો ધુવાણો। ઓફિસ જવા માટે બિલ્ડિંગની નીચે ઉતર્યો તો અપાર્ટમેન્ટનો નેપાળી ચોકીદાર ગેટ પાછળ ઊભા ઊભા બીડી ફૂકી રહ્યો હતો। બાઇક લઈને ગેટની બહાર નીકળ્યો તો ત્યાં એક દૂધવાળો એનું જૂનું ખખડધજ એમએટી લઈને જાણે એની જ રાહ જોઈ રહ્યો હોય એમ જોર જોરથી લીવર દેવા માંડ્યો। અધૂરામાં પૂરું રસ્તામાં અંતિમ યાત્રાની બસ મળી એની પાછળના સ્ટેન્ડ પર મૂકેલી દોડીમાંનો ધુવાણ। અચાનક ગ્લાની થઈ આવી। ધુવાણું જ જિંદગીનું અંતિમ સત્ય છે એવો ફિલોસોફિકલ વિચાર પણ ઝબક્યો। ધીમી બળે અને વધુ લિજ્જત આપે એવું સિગારેટની એડમાં ક્યાંક છપાતું એવું યાદ આવ્યું। પણ આ સ્લોગન તો સિગારેટ કરતા લાગણી ઉપર વધુ સુખ થાય છે એવો વિચાર આવતા એને પોતાના પર મનોમન માન થઈ આવ્યું। ધુવાણો આગળ વધતા એને દર્શન ગ્રંથોમાં ક્યાંક કહેવાયેલી વાત યાદ આવી। યત્ર યત્ર ધુમઃ તત્ર તત્ર મહીમ, અર્થાત જ્યાં જ્યાં ધુવાણો ત્યાં ત્યાં આગ, આવું એને વાંચેલું। પણ આનાથી ઉલટું કેમ નહીં હોય? જ્યાં જ્યાં આગ ત્યાં ત્યાં ધુવાણો કેમ નહીં? આ વિચાર આગળ વધે એ પહેલા જ ઓફિસનો દરવાજો ખુલ્યો। પહેલા તેમાંથી ઇન્ટિમેટની ચીર પરિચિત માદક સુગંધ અને એની પાછળ શૈલી પ્રવેશી। એની પાછળ નીચે અચાનક કંઈક બળ્યું, એની ઝાડ રોમે રોમ સુધી ગઈ, કાન ગરમ અને શ્વાસ જાણે ધગધગતી ભઠ્ઠીમાંથી નીકળતો હોય એવા। એને બીકના માર્યા મોબાઈલનું ફ્રન્ટ કેમેરો ઓન કરીને એમાં જોયું, પછી મનોમન હસી પડ્યો। હવે એને દર્શન ગ્રંથો પર માન થઈ ગયું। હાશ, સારું છે કે જ્યાં જ્યાં આગ હોય છે ત્યાં ધુમાડો હોય એવું ફરજિયાત નથી।